નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઋષિ ચિંતન એ જાગૃત દેવતા છે, જેમણે સાંભળીને ચિંતન મનન કરવાનો અભ્યાસ કરી લેવામાં આવે તો જીવનની જટિલમાં જટિલ સમસ્યાઓનું સમાધાન મળી શકશે. અંધકાર અને ગૂંચવણ ભરેલા પ્રત્યેક માર્ગ પર ચેનલ પ્રેરક માર્ગદર્શન આપશે, નિરાશામાં આશાનો સંચાર કરશે, વર્તમાન યોગની સમસ્યાઓનું સમાધાન માટે અને દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિની સ્થાપના માટે તમે પણ જ્ઞાન યજ્ઞમાં આહુતિ આપો. આજનો વિષય છે ઈશ્વરના શરણે. મહામૂલ્યો મનુષ્ય અવતાર આપણને એટલા માટે નથી મળ્યો કે આપણે આપણી જરૂરિયાતો, લાલચો, વાસનાઓ, ઈચ્છાઓ વગેરે વધારતા જઈએ અને દિવસ રાત તેની પૂર્તિ માટે હેરાન થઈ અને બધા સમય તેમાં વેડફી નાખી. મનુષ્ય જીવનનો ઉદ્દેશ એ છે કે જીવન પોતાના વિવેકને જાગૃત કરી લાંબા સમયથી ઘર કરી ગયેલા કુસંસ્કારોને પોતાના મનોબળથી શુદ્ધ કરે, ભાવ બંધનમાંથી મુક્તિ મેળવે, બીજાઓની સેવા કરે અને પોતાના આદર્શ ચરિત્ર દ્વારા સંસારને ઉદાહરણ પૂરું પાડીને પોતાની કીર્તિ અમર કરે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જે વ્યક્તિ પ્રયત્ન કરે છે તે જ ઈશ્વરનો પ્રિય લાગે છે અને તેમની ઉપર જ ઈશ્વર સાચો પ્રેમ વાત્સલ્ય કૃપા વર્ષાવે છે. એવી કૃપા પ્રાપ્ત કરવી એ જ જીવનનો સાર્થકતા છે. આ રસ્તા પર ચાલવા માટે મનુષ્ય છ કાર્યકર્મ અપનાવવા પડશે. પહેલું, પોતાની જરૂરિયાતો ઓછામાં ઓછી રાખો. બીજું, પોતાની વસ્તુઓને ઈશ્વરની વસ્તુઓ માનવી અને પોતે તેના ટ્રસ્ટી કે સંચાલન માત્ર છીએ એમ સમજવું. ત્રીજું, સામે ઉભેલી મુશ્કેલીઓને હેરાન થઈને નહીં પરંતુ વિવેકપૂર્વક દૂર કરવાની કોશિશ કરવી, પરંતુ કદાચ ન ટળે તો તેને કર્મનું ફળ સમજીને ધૈર્યપૂર્વક સહન કરવું. ચોથું, મનને ભગવાનમાં પરોવી રાખવા માટે ભજન અને સાધના કરવી. પાંચમું, પોતાના કુવિચારો, દુર્ગણો તથા દુષ્કર્મોને હટાવવા અને ઘટાડવા માટે હંમેશા પ્રયત્ન કરવો. છઠ્ઠું, બીજાઓના લાભ માટે ઈશ્વરની સેવા સમજી દરરોજ કંઈક ને કંઈક કામ કરતા રહેવું જોઈએ. અખંડ જ્યોતિ, ઓક્ટોબર 1954, પેજ નંબર 309.